સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટાને જીવતા કાર્ટેઝ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા. સુરતની કાપોદ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નાના વરાછા ચીકુવાડી બ્રિજ પાસેથી રિક્ષામાં પસાર થતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. તેઓની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ છોટુ કુશવા, મોનુ કુશવા અને સત્યેન્દ્રસિંહ કુશવા હોવાનું જણાવ્યું. તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી દેશી હાથ બનાવટના બે કટ્ટા અને જીવતા કાર્ટેઝ મળી આવ્યા. પોલીસે આરોપીઓ પાસેથી દેશી કટ્ટા, કાર્ટેઝ મોબાઈલ અને રિક્ષા મળી 3.20 લાખની મત્તા કબજે કરી. દેશી કટ્ટા મંગાવનાર અને મોકલનારાઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. સંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 સાહેબ, DCP ઝોન 1 સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી AL પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઇસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટિસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી. કુલ કિંમત રૂપિયા 3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મસેક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પોસબિનશ્રી AL પંડ્યા સાહેબ નવો કરી રહેલ છે. આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સજવીજ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.